नमस्कार विद्यार्थी मित्रों, હું દિલીપ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પરમાણુના બંધારણની અંદર કેટલાક દાખલાઓ છે એમની ગણતરી કરવા જઈ રહ્યા છે. તો ચાલો લિહાળીએ આજના દાખલાઓ. બોરની અભિધારણા 1-6 અભિધારણાઓ છે, 5-6 અભિધારણાઓ આપણે ભણીએ બરોબર. એમને આધારિત હવે કેટલાક દાખલાઓ છે, એ દાખલાઓના સોલ્યુશન છે આપણે મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ચાલો કોઈડો 2.10 એમની રકમ અહીં લખેલી છે, જોઈ શકો છો. હાઇડ્રોજન પરમાણુમાં N=5 થી N=2 કક્ષામાં થતી સંક્રાંતિ, આ સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. રકમને સમજીએ તો શું કહેવા માગે છે કે અહીંયા આવી રીતે N=5મી કક્ષામાંથી હાઇડ્રોજન છે એ સંક્રાંતિ કરી અને N=2 કક્ષામાં છે એ હાઇડ્રોજન આવે છે. ક્યાંથી ક્યાં આવે છે? 5મી કક્ષામાંથી સંક્રાંતિ કરી અને 2જી કક્ષામાં આવે છે. તો એ દરમિયાન એમની આવૃત્તિ અને તરંગ લંબાઈ છે એ ગણવાની છે. તો સોલ્યુશનની વાત કરીએ આપણે તો એવું કહી શકાય કે કેટલી માહિતી રકમની અંદર આપી છે એ લખી નાખીએ. તો શરૂઆતની ઉર્જા અવસ્થા, શરૂઆતની ઉર્જા અવસ્થા એને Ni પણ કહેવાય બરોબર, અને એમનું મૂલ્ય આપ્યું છે અહીંયા 5 બરોબર છે. અંતિમ ઉર્જા અવસ્થા, અંતિમ ઉર્જા અવસ્થા એને Nf કહેવામાં આવે છે અને એનું મૂલ્ય આપ્યું છે 2. Ni આપણને કેટલા આપ્યા છે? 5, અને Nf છે 2 આપ્યા છે. આ ઉપરાંત આપણને મેળવવાનું શું કીધું છે? તો કે આવૃત્તિ મેળવવું પહેલો પ્રશ્ન, અને બીજો પ્રશ્ન છે તરંગ લંબાઈ પણ સાથે સાથે મેળવો. આવૃત્તિ અને તરંગ લંબાઈ મેળવવાના કીધા છે. આવી કંઈક રકમ છે. આપણે એક સીધું સૂત્ર જાણીએ છીએ કે ભાઈ આવૃત્તિ મેળવવી હોય જ્યારે ઇલેક્ટ્રોન એક અવસ્થામાંથી બીજી ઉર્જા અવસ્થામાં જતો હોય, સંક્રાંતિ કરતો હોય બરોબર. આ સંક્રાંતિ દરમિયાન આવૃત્તિ મેળવવાની થાય તો આવૃત્તિનું સૂત્ર છે 3.29×10^15 બરાબર છે. હવે આગળ આપણે ગણતરીઓ કરીએ તો આઈ Ni અને Nf ની કિંમત આપણે જાણીએ છીએ, કિંમત આપણે મૂકી દઈએ તો μ=3.29×10^15 Ni² એટલે 5²-1/Nf² એટલે 2² 5² અને 2² આગળ વધીએ તો μ=3.29×10^15 આપણે લખી શકીએ 1/5² એટલે 25 માઇનસ 1/2² એટલે 4 બરોબર છે. આગળ વધીએ તો μ આપણે લખી શકીએ 3.29×10^15 આનું સાદું રૂપ આપીએ, 4 અહીંયા આવશે ને 25 ચોકડી ગુણાકાર સ્વરૂપે જશે, 4-25/25×4 25 અને 4 નો ગુણાકાર જે 100 થશે બરાબર છે. હવે બાજુમાં ગણતરીઓ લખી બરાબર, તેથી μ=3.29
गुणिया दस नी पंदर घात आमनु सादरूप माइनस पच्चीस माथी प्लस चार जशे एटले माइनस एकवीस वच्चे छेदमां सो एटले दस नी बे घात थाय खरेखर सो एटले केटला थशे दस नी बे घात तेथी म्यो बराबर त्रण पॉइंट ओगणत्रीस नो एकवीस साथेनो गुणाकार बराबर ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ નો એકવીસ સાથેનો ગુણાકાર એટલે આપણે લખી છે કે ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ ગુણ્યા માઇનસ એકવીસ આમ તો ઋણ નિશાની છે એ આપણે અહીંયા અવગણી નાખશું બરાબર તો એ પ્લસ એકવીસ થઈ જશે છેદમાં સો છે સો એટલે દસ ની બે ઘાત અને દસ ની બે ઘાત એ ઉપર આવશે એટલે દસ ની માઇનસ બે ઘાત અહીંયા આપણે શું લખશું તો કે ઋણ નિશાની અવગણતા કારણ કે આવૃત્તિ છે એમનું મૂલ્ય ઋણ હોય નહીં એટલે ઋણ નિશાની અવગણી નાખી શા માટે ઋણ નિશાની અવગણી તો કે આવૃત્તિ ઋણ હોઈ શકે નહીં અમને બંનેનો ગુણાકાર કરશું તો જવાબ આવશે અમને ગુણ્યા હજી દસ ની કેટલી ઘાત લખવાની હતી પંદર ઘાત બાકી હતી તો મ્યુ બરાબર જવાબ આવશે છ પોઈન્ટ એકાણું ગુણ્યા દસ ની ચૌદ ઘાત હર્ટ્ઝ જેટલે આવૃત્તિ છે આપણને પ્રાપ્ત થાય છે છ પોઈન્ટ એકાણું ગુણ્યા દસ ની ચૌદ ઘાત હર્ટ્ઝ જેટલી આવૃત્તિ મળે છે હવે આવૃત્તિ મળી જાય એટલે તરંગ લંબાઈ મેળવવી બહુ ઈઝી છે બરોબર છે કઈ રીતે મેળવી શકાય તો કે આપણે જાણીએ છીએ કે મ્યુ બરાબર સી ના છેદમાં લેમ્બડા અથવા તો લેમ્બડા બરાબર સી ના છેદમાં શું આવશે મ્યુ આ સૂત્રનો ઉપયોગ કરશું આવૃત્તિ અહીં મેળવેલી છે સી ની કિંમત આપણે જાણીએ છીએ સી એટલે ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત છેદમાં આવૃત્તિ કેટલી છે તો કે છ પોઈન્ટ એકાણું ગુણ્યા દસ ની કેટલી ઘાત ચૌદ ઘાત બરાબર છે આનું સાદરૂપ આપશું તો આપણને તરંગ લંબાઈ લેમ્બડા મળશે ચારસો ચોત્રીસ ગુણ્યા દસ ની માઇનસ નવ ઘાત મીટર જેને આપણે કહેશો લેમ્બડા બરાબર ચારસો ચોત્રીસ દસ ની નવ ઘાત એટલે નેનો મીટર આવો જવાબ આવશે તો અહીંયા પહેલા પ્રશ્નનો સોલ્યુશન પ્રાપ્ત થાય છે અને અહીંયા આ રીતે આપણે બીજો પ્રશ્ન છે એનું સોલ્યુશન મેળવી શકીએ સૌ પ્રથમ આપણે આ સૂત્ર છે એ યાદ રાખશું સૂત્ર યાદ રાખવું ફરજિયાત છે બરાબર આવૃત્તિ મેળવવાનું સીધું સૂત્ર યાદ રાખી શકાય એમના આધારે એનઆઈ અને એનએફ ની કિંમતો મૂકશું સાદરૂપ આપશો અહીં ઋણ નિશાની ખાસ અવગણવાનું ભૂલવા નહીં કારણ કે આવૃત્તિ ઋણ હોઈ શકે નહીં આવૃત્તિ મળી જાય એમનો એકમ લખશો હર્ટ્ઝ ત્યાર પછી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી છેદમાં મ્યુ સૂત્રનો ઉપયોગ કરી તરંગ લંબાઈ મેળવી રાખશું બરાબર છે નેનોમીટર એકમની અંદર પ્રાપ્ત થશે ચાલો આ પોઈન્ટ બે પોઈન્ટ દસ ચાલો તો હવે પછીનો નેક્સ્ટ કોયડો સમજીએ કોયડો બે પોઈન્ટ અગિયાર હિલિયમ પ્લસ ની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા ગણો એટલે પહેલો પ્રશ્ન આપણે સોલ્યુશન ની જો વાત કરતા હોઈએ તો પહેલો પ્રશ્ન શું છે ઈ પ્રથમ કક્ષા ઈ વન કોની માટે તો કે હિલિયમ પ્લસ માટે ઇઝ ઇક્વલ ટુ શું હિલિયમ પ્લસ ની પ્રથમ કક્ષાની ઉર્જા કેટલી આવો પહેલો પ્રશ્ન થશે બરાબર અને એની ત્રિજ્યા પણ ગોતો એટલે બીજો પ્રશ્ન સાથે સાથે શું છે તો કે આર એટલે ત્રિજ્યા કોના માટે તો કે હિલિયમ પ્લસ આયન માટે એ કેટલી થશે એ પણ આપણે મેળવવાની છે હિલિયમ પ્લસ આયન માટે ત્રિજ્યા કેટલી થશે એ પણ મેળવવાનું કીધું છે ચાલો તો બંને પ્રશ્નો છે સાથે સાથે આપણે ગણીએ અહીંયા તો હિલિયમ છે ને એ હાઇડ્રોજન દેવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ બરાબર તો આવી સ્પીસીસ માટે ઉર્જા મેળવવાનું સૂત્ર છે ઈએન બરાબર માઇનસ આર એચ ઇન્ટુ ઝેડ સ્ક્વેર ના છેદમાં એન સ્ક્વેર ખાસ યાદ રાખજો ઈએન નું આ સૂત્ર છે બરાબર છે
ઝેડ સ્ક્વેર ક્યારે લેવાનું હોય? તો કે ઝેડ સ્ક્વેર જ્યારે હાઇડ્રોજન સિવાયના કોઈ પણ આયન માટેની વાત થતી હોય ત્યારે ઝેડ સ્ક્વેરના છેદમાં એન સ્ક્વેર લેવાનું. હાઇડ્રોજન હોય તો અહીંયા ઝેડ એટલે એક, એકનો વર્ગ એટલે શું થાય એક, એટલે વન અપન એન સ્ક્વેર ત્યારે લઈએ છીએ. હાઇડ્રોજન સિવાય અહીંયા હિલિયમની વાત થાય છે, હિલિયમ હાઇડ્રોજન સિવાયનું તત્વ છે. તો ત્યાં સૂત્ર આવું થશે, ખાસ યાદ રાખજો આ સૂત્ર વ્યાપક સૂત્ર છે. બરોબર, તો આ વ્યાપક સૂત્ર યાદ રાખશું. હવે અહીંયા રીડબર્ગ અચળાંકનું મૂલ્ય આપણને ખબર હોય છે, 2.18 × 10⁻¹⁸ ઇન્ટુ ઝેડ સ્ક્વેર. ઝેડ હિલિયમ પ્લસ, એનો મતલબ શું થશે, ઝેડ બરાબર 2, હાઇડ્રોજન અને હિલિયમ. બરાબર, અને પ્રથમ કક્ષાની વાત કરી છે, એન બરાબર 1 લેશું. પહેલી કક્ષાનો મતલબ શું થશે, એન બરાબર 1. તો ઝેડ સ્ક્વેર એટલે થશે 2 સ્ક્વેર છેદમાં એન સ્ક્વેર એટલે 1 સ્ક્વેર, 2 સ્ક્વેર છેદમાં 1 સ્ક્વેર. આગળ વધારશું, માઇનસ 2.18 × 10⁻¹¹ 2² = 4 થશે, ને 1 સ્ક્વેર શું થશે, 1. તો આના 4 ગુણા થશે. બરોબર, તો માઇનસ 4 × 2 એટલે 8.72 × 10⁻¹¹ જૂલ જેટલી ઉર્જા છે એ પ્રાપ્ત થશે. કોના માટે ઉર્જા, કોના માટેની વાત થઈ રહી છે? તો કે હિલિયમ પ્લસની પ્રથમ કક્ષાની ઉર્જાની વાત થઈ રહી છે. બરાબર, હિલિયમ પ્લસની પ્રથમ કક્ષાની ઉર્જા. હવે બીજો પ્રશ્ન સાથે સાથે શું પૂછવામાં આવ્યો છે અહીંયા કારણમાં આપણે લખીશું. હવે આ છે, અહીંથી દૂર કરવું હોય તો તમે અલગથી પણ લખી શકો, મિક્સ થઈ જશે. બરોબર, અહીંયા આપણે આ સૂત્રની અંદર અહીં આપણે અલગથી માહિતી લખવી હોય તો લખી શકાય. અહીં ઝેડ બરાબર 2 થશે, અને કારણમાં લખવાનું કયો આયન છે, કારણ કે હિલિયમ પ્લસ હોવાથી, અને એન બરાબર 1 થશે, કારણ કે પ્રથમ કક્ષાની વાત કરીશ, પ્રથમ કક્ષા. બરાબર છે, એટલે આપણે 2² અને 1² હવે બીજો પ્રશ્ન શું સાથે સાથે કરવામાં આવ્યો છે? તો કે કક્ષાની ત્રિજ્યા કેટલી થશે, બીજા પ્રશ્ન કક્ષાની ત્રિજ્યા માટે. કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર છે આર એન બરાબર એ ઝીરો ઇન્ટુ એન સ્ક્વેર છેદમાં ઝેડ. બરાબર, એ ઝીરો એમનું મૂલ્ય હોય છે 52.9 πm જેટલું. એન સ્ક્વેર એટલે પહેલી કક્ષાની વાત કરીએ એટલે 1² છેદમાં ઝેડ એટલે 2 નો સ્ક્વેર નહીં લખશું, ખાલી 2 લખશું. અને આ જે જવાબ આવશે એ કેમ આવશે, તો કે πm. તો અહીં આવશે 52.9 × 2, 52.9 ના અડધા. બરાબર છે, 52.9 ના અડધા કેટલા થશે એ અહીંયા મેળવવાના છે. છવ્વીસ પોઈન્ટ પિસ્તાલીસ πm જેટલો જવાબ આવશે. બરાબર, 26 = 52 ને 45 = 90, 26.45 πm.
हमने छवीस पॉइंट पिस्तालीस गुणिया दस नी माइनस बार घात मीटर बराबर। चलो आने नैनोमीटर में फेरव हो बराबर। हाँ आर एन ना जवाब है, आर एन नो आ एक जवाब बराबर। अने आर एन आ बने जवाब है चालीस। नैनोमीटर में फेरवा हो तो शू कर शु? तो अँ लखी सकिए कि भाई छवीस पॉइंट पिस्तालीस गुणिया दस नी माइनस बार घात मीटर हमने आप लखी सकी छवीस पॉइंट पिस्तालीस गुणिया दस नी नैनो एटले दस नी माइनस नौ घात नौ पछी दस अगियार बार एटले माइनस त्रण घात अने माइनस नौ घात मीटर आवी रीते पण लखी शकाय। આ માઇનસ ત્રણ ઘાત છે એ આમની સાથે સાદુરૂપમાં લઈ લઈએ અને માઇનસ નવ ઘાતને નેનો કહી દઈએ તો માઇનસ ત્રણ ઘાત એટલે આપણે ત્રણ અંક છે એ ડાબી બાજુ ખસવાના રહેશે, જમણી બાજુથી ડાબી બાજુ એક બે અને ત્રણ। તો જવાબ આવશે, જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો છવ્વીસ પિસ્તાલીસ અને દસ ની નવ ઘાતને શું કહી દઈશું આપણે નેનો મીટર બરાબર। આ જે છે જવાબ કેમ આવશે નેનોમીટર ની અંદર આવશે। શું કર્યું અહીંયા આપણે? તો કે અહીંયા આપણે દસ ની બાર ઘાત ને બે ભાગમાં ડિવાઈડ કરી દે, એક માઇનસ નવ ઘાત નેનો ની અંદર જવાબ લાવો હતો તો માઇનસ નવ ઉપરાંત બાર માઇનસ બાર લાવવા માટે ઘાત કેટલી બાકી ની રહેશે? તો કે માઇનસ ત્રણ, માઇનસ ત્રણ ને માઇનસ નવ માઇનસ બાર થશે, દસ ની માઇનસ નવ ઘાત ને નેનો કહી દઈએ અને આ માઇનસ ત્રણ ઘાત છે એમને અહીંયા સાદુ રૂપમાં લઈ લઈએ તો ત્રણ અંક આપણે કઈ બાજુ કરશું? તો કે ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ। તો જે માહિતી આપશે એ શામાં મળશે? ઝીરો પોઈન્ટ ઝીરો છવ્વીસ પિસ્તાલીસ બરાબર। એટલે આનો બીજો જવાબ એક થશે આર એન બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો છવ્વીસ પિસ્તાલીસ નેનોમીટર। એટલે નેનોમીટરમાં જવાબ જોઈએ તો આ ત્રીજો જવાબ, આ પાઇકોમીટરમાં, આ જવાબ મીટરમાં અને આ જવાબ નેનોમીટરમાં। તમને જે રીતે જવાબ માગે એ રીતે તમે જવાબ મેળવી શકો। ચાલો આ કોયડો બે પોઈન્ટ અગિયારની વાત